આ ભરિયા જે લોકો ચાલતા જાય છે મેવિર બુખારી દાદાના દરગાહ પર જે વૃક્ષ નિમિત્તે એમાં હજારો સંખ્યામાં લોકો ચાલતા જતા હોય છે ભક્તો અને જ્યારે ચાંદ હોય એ દિવસ સવારે એ લોકો શરૂ થઈ જાય ચાલવા માટે અને ખરેખર એમાં હિન્દુ ભાઈઓ પણ ચાલતા હોય છે કોમી એકતાના એક આ દ્રશ્યો જોવા આપણને મળે સાચે દેશમાં જ્યારે આટલી બોર્ડર પર જે તંગી ચાલતી હોય તંગ વાતાવરણ ચાલતું હોય એવા સમયે અમે પ્રાર્થના કરીએ બુખાયા દાદાને કે આપણા દેશના જે શહીદો શહીદ થયા એમના આત્માને શાંતિ મળે અને શહીદોને શક્તિ મળે આ દેશની રક્ષા થાય અને આતંકવાદીઓની બુદ્ધિ સુજે અને બુદ્ધિ એમની જે બગડી છે એ બુદ્ધિમાં સુધારો થાય એની બુદ્ધિનો નષ્ટ થાય જે ખરાબ બુદ્ધિનો નષ્ટ થાય એમનો અને એના પર વિજય થઈએ એવી અમારી શુભેચ્છા છે અહીંયા જે ભક્તો ચાલતા જાય છે એ દર સાલ અમે અલગ અલગ વાનગી પ્રવેશતા આવીએ છીએ આજે પણ અમારા હનુમાન ભગ મંડળ દ્વારા પૂજ્ય દિનાર સાથીના આશીર્વાદથી હનુમાનજી મહારાજની કૃપાથી અને દરેક દેવી દેવતાની કૃપાથી આ કાર્ય ચાલી રહ્યું છે અને અમારું મંડળ ખૂબ એકાબીજાને મળીને પોતાના પરિવારને જેમ બધા કામ કરે છે એ નવાપુરા ગામ અને અમદાવાદ હાથી જણ કાઉન્સિલર શ્રી અતુલભાઈ પટેલ અમારા ગામમાં એક સેવાનો કેમ્પ ચાલુ કરેલ છે અને આ કેમ્પની અંદર અતુલભાઈની સારી એવા સેવાના સહકારની અંદર અમને નવાપુરા ગ્રામ પંચાયત બોડી તથા નવાપુરા ગામજનોને અત્યારે જે સેવામાં એક તક આપવાની મોકો મળ્યો એ બદલ હું અતુલભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને દરેક પદયાત્રિકો સારી રીતે ભડિયાદ જાય હિન્દુ મુસ્લિમ વાદ વિવાદ નહીં પણ એકતા જળવાઈ રહે એવી મારી શુભકામનાઓ ધૂમ દાદા ધૂમધાદા શહીદો શહીદો